નમસ્કાર, ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ધોરાજી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો, જેને કારણે ખેતરોમાં ઘોટણરૂપ પાણી ભરાયા, જેને કારણે વાવેતર ધોવાઈ ગયું. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં ઘટણના કારણે રસ્તા ઉપર ઘનકી જોવા મળે છે. સાપુતારા પાસે ગંભીર અકસ્માત, ટીપમાંથી પાછા ફરતી વેરાએ સુરતના શામ ગરબા ક્લાસીસની મહિલાઓની બસ ખીણમાં ખાબકી, બેના મોત. ઇકબાલગઢ ઇજીવીસીએલ કર્મચારીનો ભય નિવૃત્ત કાર્યક્રમ યોજાયો. બનાસ ડેરીમાં વર્ષે 2.5 લીટર દૂધ ભરાવતી ધાનેરાની થાવર મંડળી જિલ્લામાં પ્રથમ સ્થાને આવી. વલસાડના કાશ્મીરનગર, તાળિયાવાડ, લીલાપોર, બંદર રોડ જેવા વિસ્તારોમાં ઓરંગા નદીના પાણી ભરાયા. નવસારી જિલ્લાની લોકમાતાઓ ઉપરવાસના વરસાદના કારણે ગાધીતુર બની છે, જેના કારણે સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. દીવ ખાતે શ્રી યુવા જાગૃત માછીમાર ગ્રુપ વળાંક બારા દ્વારા પ્રથમવાર આયોજિત લગ્નોત્સવનો સમાપન સમારોહ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં ગંજીપાનાનો જુગાર રમતા ચાર જુગારીઓને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડી ચારેય ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 500 કરોડના બજેટમાં બનેલી એશ્વર્યા સ્ટાર પોને ઇન્ડિયાનું સેલ્વનનું ટીઝર આઉટ. ધરપકડ થવાના ડરથી ચોર ચોથા માળેથી કૂદી ગયો, કૂદતા પહેલા બોલ્યો વંદે માતરમ. કુવાનું પાણી પીવાથી 3 લોકોના મોત અને 47 બીમાર, નવા સીએમ સિદ્ધેએ કરી જાહેરાત. ભાજપના રાજમાં એલપીજીની કિંમત 157% વધી, પેટ્રોલ રેકોર્ડ તોડ મોંઘુ, જીએસટીની લૂંટ, રાહુલ. 91 લાખ ચૂકવવા ના પડે એટલે બે ભાઈઓએ બિલ્ડરને કારમાં સળગાવ્યો. ટીવીએસે લોન્ચ કરી ગજબ લુક અને ફીચરવાળી સ્પોર્ટ બાઇક. 24 ધારાસભ્યો વધારી રહ્યા છે ટેન્શન, 2023 અગાઉ શું રહેશે પાર્ટીની રણનીતિ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.